નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ સમન્વય સમિતિના સહયોગથી વડોદરા શહેર યુવા પ્રભારી સુરેખાબેન તલાટીના વિશેષ પુરુષાર્થ દ્વારા યુવા જોડો અભિયાન આજે 150થી પણ વધારે યુવા ભાઈ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ વિષયો જેવા કે પ્લાસ્ટિક છોડો, પૃથ્વીને બચાવો, નારી સશક્તિકરણ, આદર્શ પરિવાર, કપરા સમયનો વિશ્વાસ, 24-24 ગ્રુપ બનાવીને આ વિષયો અંતર્ગત અલગ અલગ કૃતિ રજૂ કરીને યુવા જોડો અભિયાનને આજે સફળતાપૂર્વક વેગ મળ્યો છે. સાથે વિશેષમાં સુરતમાં 14, 15 અને 16 ડિસેમ્બર 2024 પ્રાંતીય યુવા શિબિરની વિશેષતા સમજાવીને શિબિરમાં આવવા માટેની વાત સમજાવી હતી. મને એવું લાગે છે કે આ યુવા પેઢી પાસે ઘણી ઉર્જા છે અને ઉર્જાનો જો આપણે ઉપયોગ કરીએ તો ઘણા બધા કાર્ય કરી શકતા હોઈએ છે. અને આ બસ એક નાનકડો એવો પ્રયાસ હતો કે આપણે લોકોને જોડીએ, કારણ કે બધાને સમાજ માટે કંઈ ને કંઈ કરવું છે, બસ એક માર્ગદર્શનની જરૂર હોય છે. અને મને લાગે છે કે મળીને એઝ એ ટીમ જો કોઈ આપણે કાર્ય કરીએ તો સફળતા જરૂરથી મળતી હોય છે. અને બસ આ એક નાનકડો એનો પ્રયાસ કે આપણે યુવા પેઢીને જોડીએ, એમના સાથે મળીને કામ કરીએ અને સમાજ માટે કંઈ કરીએ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ અને શહેર સમન્વય સમિતિ દ્વારા આજે એક વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે. આખા વડોદરા શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી આજે 150થી પણ વધારે યુવાન અહીંયા એકત્ર થયા છે અને એમની અંદર જે કંઈ ટેલેન્ટ છે એને બહાર લાવવા માટેનો વિશેષ પ્રયત્ન થયો છે. અને સુરતની અંદર જે યુવા શિબિર થવા જઈ રહી છે એમાં બધા જ યુવાનો એમાં જોડાવાના છે. સાથે સાથે અલગ અલગ વિષયો ઉપર યુવાનો દ્વારા યુવાઓની ટીમ બનાવીને અલગ અલગ વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને એની સાથે સંકલ્પિત પણ કર્યા છે, જેવો કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, ધરતીને બચાવી, નારી સશક્તિકરણ, સાથે સાથે આદર્શ પરિવાર, આ અલગ નારી શક્તિ, આ અલગ અલગ વિષયો ઉપર બાળકોએ સરસ રીતે એમની કૃતિઓ રજૂ કરી અને વિશેષ યુવાનોએ આજે સંકલ્પ લીધો છે. આ બધાની સાથે જે જે વિષયો ઉપર સંકલ્પિત થયા છે એને આગળ વધારવાનું અને વધારેમાં વધારે યુવા શક્તિને જોડવાનો પ્રયત્ન દરેક યુવાનોએ સંકલ્પ લીધો છે. આજે એ અંતર્ગત દરેક યુવાનો આ કાર્યની અંદર વધારેમાં વધારે જોડાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ભારત એક સૌથી યુવાન દેશ છે અને એટલા માટે યુવાન દેશ કહેવામાં આવ્યો છે કે ભારતમાં 65%થી વધારે યુવા શક્તિ જે 35 વર્ષથી વયની નીચે છે, જે મહાપુરુષોએ આપણા સ્વામી વિવેકાનંદથી માંડીને અનેક મહાપુરુષોએ જે સેવેલું સ્વપ્ન કે ભારત ફરીથી મહાસત્તા, ભારત ફરીથી જગતગુરુ બનશે, તો એ સમય વર્તમાન સમયમાં આપણે પસાર થઈ રહ્યા છીએ. અને આ સમયની અંદર એવી દિવ્ય પ્રતિભાઓ ભારતમાં અવતરિત થઈ રહી છે. માત્ર એ યુવા શક્તિને સાચી દિશા, માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ હેતુથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા યુવા અભિયાન ચલાવવામાં આવ્યું છે. એ યુવા પ્રકોષ્ઠ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં રહેલી રાષ્ટ્ર પ્રતિભા, યુવા પ્રતિભાને જાગૃત કરી અને એ પ્રતિભા રાષ્ટ્ર નિર્માણમાં લાગે એ હેતુથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુવા આંદોલનનો લક્ષ્ય રહ્યું છે. આવનારા સમયમાં 14, 15 અને 16 ડિસેમ્બરમાં ગુજરાત રાજ્યની પ્રાંતીય યુવા ચેતના શિબિર થવા જઈ રહી છે. એમાં પરમ શ્રદ્ધેય અમારા યુવા આદર્શ આદરણીય ડૉક્ટર ચિન્મય પંડ્યાજી વિશેષરૂપથી 2 દિવસ ઉપસ્થિત રહેશે અને એમના દિવ્ય સાનિધ્યમાં અમને સતત એવી માર્ગદર્શન, નવી પ્રેરણા, નવા સંકલ્પ, નવી સોચ એવી લઈને પ્રાપ્ત થશે અને જે સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં એ ઉપયોગી સિદ્ધ થશે. એના પૂર્વરૂપે અમારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના યુવા કન્વીનર આદરણીય સુરેખાબેનના પ્રયાસથી આજે એક નાની વિશેષ ગોષ્ઠીનું આયોજન યુવાઓનું થયું છે અને એમાં એમના સુપુત્ર આપણે હર્ષભાઈ દ્વારા એક વિશેષ જ્ઞાન સાથે ગમ્મત અને એમ દરેક બાળકોની અંદર એક વિશેષ પ્રતિભાના એમને જે આજે અહીંયા યોજના બતાવી અને એના દ્વારા બાળકોની અંદર જે એમની વિશેષ પ્રતિભાના જે અમને દર્શન થયા, નિશ્ચિત રૂપથી લાગે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે અને એ નવતર પ્રયોગથી એ એમની પ્રતિભાને ખીલી અને રાષ્ટ્ર નિર્માણમાં લાગશે તો ફરીથી ભારત પુનઃ જગતગુરુ બનશે એવી અમારા સૌની શુભેચ્છાઓ છે, ઈશ્વરનો સંકલ્પ છે અને એમના આશીર્વાદ છે. એના માટે અમે આજે સૌ અહીંયા એકત્રિત થયા છે. જીગર ઠક્કર, ગાયત્રી પરિવાર, વડોદરા, યુવા પ્રકોષ્ઠ.